नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच गणित में अत्यार सुधी आपने पाठ्यपुस्तक में जो गया कि राष्ट्रीय फल केरी विषय माहिती हती के जे तमारे जनरल नॉलेज में पण काम आवे एवी हती अने आपने एना दाखला जे व्यवहारिक दाखला छे एनी किंमत ना आधारे ना दाखला ए पण आपने जो गया। तो हवे तमारे स्वाध्याय पोथी पहला तो स्वाध्याय पोथी कई रीते पूर्वी ए तमने हूँ समझाऊँ કે તમને મેં ધોરણ 4 માં પણ કીધું કે સ્વાધ્યાય પોથી વિડિયો જ્યારે હું બનાવું છું ત્યારે તમારે સાથે સાથે ભૂલવી નથી, પરંતુ શું કરવાનું છે તો કે વિડિયો પૂરો થઈ જાય વિડિયો શાંતિથી જોઈ લેવાનો, પહેલાં સમજી લેવાનું કે કઈ રીતે પૂરવાનું છે, અને પછી જ્યારે હું ફોટો પાડીને તમને જે દિવસે મોકલું તે દિવસે તમારે એ પેજ પૂરી લેવાની, જેટલા પેજનો ફોટો મળ્યો હોય એટલા પેજ તમારે સ્વાધ્યાય પોથીમાં જોઈને પૂરી લેવાના રહેશે। હા, એક વસ્તુ છે કે અમુક ચિત્ર વાળું હશે એ વસ્તુ હું તમને વિડીયોમાં સમજાવી દઈશ કે કઈ રીતે કરવું, બાકી તમારે એ કરી લેવાનું રહેશે, એ હું ફોટો પાડીને મોકલીશ નહીં, સમજાવી દઈશ વિડીયોમાં કે કઈ રીતે દોરવું કઈ રીતે કરવું, પણ થોડું ઘણું પછી તમારે એ જાતે કરવાનું રહેશે। રેડી? તો હવે આપણે ચાલુ કરીએ તમારી સ્વાધ્યાય પોથી। સ્વાધ્યાય પોથીનો ભાગ એકમાં તરીકે વિડીયો એક તમારો છે, એટલે પેજ નંબર 5। બધા પોતાની જો સ્વાધ્યાય પોથી નો લીધી હોય તો એક બે દિવસમાં પાછી લઈ લેજો, એટલે તમારે સાથે ભણવાનું ચાલુ રહે, નહીતર શું થશે તો કે તમારે પાછળ રહી જશે, અને દીદી તો વિડીયો ચાલુ રહેશે તમારા અને દીદી સ્વાધ્યાય પોથી પૂરો કરે છે તો તમે થોડાક પાછળ રહી જશો, એટલે આગળનું તમે શું કરો છો પૂછતા નથી, પણ આ વખતે હવે નવા સેમે નવા વર્ષમાં હું તમારું સ્વાધ્યાય પોથીમાં એક પણ પેજ ભૂલેલું નહીં હોય એવું હશે તો હું તમારી સ્વાધ્યાય પોથી શાઇન કરી દઈશ નહીં, મારે તમારી સ્વાધ્યાય પોથી વ્યવસ્થિત સારા અક્ષરે અને પેનથી, કારણ કે હવે તમે ધોરણ 5માં આવી ગયા છો, પેનથી પૂરવાની થશે વ્યવસ્થિત રીતે, ચિત્ર દોરવાના હોય તો કંઈ છે, પરંતુ જ્યાં તમારે લખવાનું છે ત્યાં તમારે પેનથી બધું કરવાનું થશે, અને અક્ષર સારા કરજો, અંગ્રેજી અંક કરવાના છે, હા ક્યારેક ભૂલ થાય પરંતુ બહુ છેકા છાકી કરવાની નથી, ધોરણ 4માં હતા એટલે પેન્સિલથી લખતા ભૂલ થાય તો શું કરતા રબ કરી નાખતા, મતલબ કે ઇરેઝરથી પૂછી નાખતા, પરંતુ હવે તમે પેનથી લખશો એટલે શું થશે, લખ્યું પછી આમ કરશો, જો ધારો કે તમે લખ્યું 10,000 ભૂલ પડી ને તો તમે આમ કરો, આમ નહીં કરવાનું, શું કરી નાખવાનું, હલવાથી ભૂલ પડી છે લીટીને છેકો આમ મારવાનો, ઘૂંટવાનું નહીં તમારે, જો તમે ઘૂંટશો તો તમારું પાછળનું પેજ પણ ખરાબ થશે અને તમારું જે લખાણ છે એમાં પણ સારું દેખાશે નહીં। આ તો તમને હું ગણિતનું શીખવાડું છું, કોઈ પણ જગ્યાએ કે પેપર લખતા હોય, ગુજરાતી લખતા હોય કે હિન્દી લખતા હોય, જ્યારે તમારે છેકો પડે ને ત્યારે આમ ઘૂંટવાનું નહીં, આમ લીટી મારી દો તો પણ ખબર પડી જશે દીદીને કે આ એને ભૂલથી લખાઈ ગયું છે કે ખોટું લખાઈ ગયું છે, એ વસ્તુ એ ધ્યાન રાખવાની છે, બહુ છેકાચાકી નહીં કરવાની, ફોટોમાંથી જોઈને જ લખવાનું છે, એટલે તમારે ભૂલ તો થશે નહીં, વિડીયો જોઈને લખતા હોય તો કદાચ ભૂલ થાય કે દીદી તમે પોસ્ટ કરવા ગયા અને ખોટું લખાઈ, પણ ફોટો જે તમારો મોબાઈલમાં આપેલો છે એમાંથી જ તમારે જો કોપી મારવાની હોય તો તમારે ભૂલ થવી જોઈએ નહીં, બને ત્યાં સુધી ઓછી થવી જોઈએ, હજી થોડી ઘણી પ્રેક્ટિસ કરશો એકાદું ચેપ્ટર તમે પૂરું કરશો ને પછી ટેવાઈ જશો બોલપેનથી લખવામાં અને બીજું અંગ્રેજી અંક કરવામાં। રેડી? તો તમને સૂચના સમજાઈ ગઈ કે સ્વાધ્યાય પોથીમાં કઈ રીતે લખવું, હવે જુઓ પેજ નંબર સ્વાધ્યાય પોથી સાથે ખોલશે બધા, પેજ નંબર 5 તમને કીધું છે, જુઓ કે નીચેના ચિત્રોમાંથી કેરીનું ચિત્ર શોધી અને તેના પર રાઉન્ડ કરો, હવે તમને જે કેરી છે દ્રાક્ષ છે બનાના છે પપૈયું છે એ બધા ચિત્ર આવ્યા છે ને એમાંથી તમારે કેરીનું ચિત્ર શોધી અને ખાલી એના ઉપર રાઉન્ડ કરી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, આ વસ્તુ તો તમારે થઈ જાય, તો એ વસ્તુ તમે અત્યારે સાથે જ કરી નાખજો, કેરી શોધી અને રાઉન્ડ કરી નાખજો, વિડીયોને શું કરી નાખવાનું પોઝ કરી દેવાનું, થોડી વાર પ્રશ્ન એક તમારો પૂરો થઈ જશે ત્યાર પછી જુઓ, નીચે આપેલા ફળોના બે બે રેખાચિત્ર દોરો તથા કેરીના રેખાચિત્રમાં લીલો રંગ પૂરો, જે તમને ચિત્ર આપેલા છે એના તમારે બાજુમાં જ ચિત્ર દોરવાના છે, પાછું સફરજન છે એક સફરજન દોરી અને એ
છે બીજું કાઈ કરવું નથી જે ચિત્ર આપેલું છે એ ચિત્ર બાજુમાં દોરવાની પ્રેક્ટિસ કરવાની છે અને કલર ભરવાનો છે મતલબ પેન્સિલ કલર ભરજો જો સ્વાધ્યાય પોથીમાં જે જગ્યાએ કલર ભરવાનું આવતું આપણે ધોરણ 4 માં આવતું તો હું તમને ના પાડતી શું કામ ના પાડતી તમને ખબર છે કારણ કે તમે કલર ભરો ને એટલે અમે લોકો એટલો આમ ભી વધારે ભાર દઈને કલર ભરતા હોય છે કે એની પાછળનું પેજ એટલું બધું ખરાબ થઈ જાય કે પાછળ લખાણ હોય તો એ પણ તમને દેખાતું નથી એટલે તમારે કલર ભરવાનો છે પેન્સિલ કલર ભરજો અને આછો આછો કલર ભરવાનો છે તો આ વસ્તુ તમારે કરવાની રહેશે જે હું તમને હોમવર્કમાં આપું છું કયું તો કે પેજ નંબર 5 પેજ નંબર 5 પણ છે અને જો વિડીયોમાં સમજાવી રહ્યો છું કઈ રીતે કરવું એટલે હોમવર્કમાં તમારે લખવા લખેલું આવશે કે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 5 અને પાછળ જુઓ પ્રશ્ન નંબર 3 જુઓ ટેડી બિયરને કેરીનો આકાર ખૂબ ગમે છે તો નીચેના આકારોમાંથી કેરી શોધી અને માપીનો રંગ પૂરો કેરીનો જે આકાર તમને છે આવો આકાર જેટલા છે ને એ તમારે શોધવાના છે અને એમાં પણ તમારે શું કરવાનું છે પીળો રંગ પૂરવાનો છે તો તમારો પેજ નંબર કયો 5 અને 6 પ્રશ્ન કયો 2 અને 3 એમાં તમારે 2 માં ચિત્ર પણ દોરવાનું છે અને રંગ પણ પૂરવાનો છે અને 3 માં તમારે શું કરવાનું છે તો કે આ કેરીનું ચિત્ર શોધી શોધી જે કેરી જેવો આકાર છે એ શોધી અને તમારે શું કરવાનું છે રંગ પૂરવાનો છે આટલું તમારે હોમવર્ક રહેશે ત્યાર પછી જુઓ સામે પ્રશ્ન 4 કે નીચે આપેલા આકારોનો ઉપયોગ કરી કેરીના વિવિધ ચિત્રો બનાવો જે તમને આકાર આપેલા છે તમને યાદ હોય તો પાઠ્યપુસ્તકમાં મેં તમને ગોળાકાર જે હોય ગોળાકારની અંદર કેરીનો ઉપયોગ કરીને આપણે ગણપતિ બનાવ્યા હતા ગોળ આકારમાં અંદર આપણે શું કર્યું હતું પાઠમાં વિડીયોમાં ગણપતિ દોર્યા હતા તો એ જ ગણપતિ તમે અહીંયા દોરી નાખશો તો ચાલશે પૂરું બીજું કાંઈ આપણે કરવાનું નથી એક વસ્તુ હમાઈ જાય તો ચાલશે બીજા આકારનો ઉપયોગ આપણે નથી કરવો કોઈ પણ એક આકારનો કરી અને તમે દોરશો તો બી ચાલશે હું તમને ફોટો પાડી પણ મોકલીશ તો ત્યારે પણ તમે દોરી શકશો રેડી તો એ પણ પૂરું થઈ ગયું કાંઈ છે નહીં બહુ ખાલી ચિત્ર દોરવાના છે અને એવું છે એટલા માટે હું તમને ઉપર ચાલી માહિતી આપી દઉં છું ત્યાર પછી જુઓ પ્રશ્ન 5 નીચે આપેલા કેરીના ભાત ચિત્રોને આધારે એક ભાત ચિત્ર તૈયાર કરો જે તમને ભાત ચિત્રો આપેલા છે કેરીના જો આપ્યા છે છે 3 આપેલા છે એમાંથી તમે કોઈ પણ એક ભાત ચિત્ર અથવા એમાંથી બીજું તમને આવડતું હોય તો એવું ભાત ચિત્ર તમારે નીચે દોરવાનું થશે એટલે તમને હું હોમવર્કમાં પેજ નંબર 2 3 આપ્યા છે તો એની સાથે હું અત્યારે નથી આપી પરંતુ પછી આપી દઈશું હોમવર્ક શું રહેશે તમારું 2 અને 3 પેજ ઉપર જે ચિત્ર છે એમાં તમારે જ્યાં દોરવાનું છે ત્યાં દોરી લેવાનું અને રંગ પૂરવાનો છે તો એમાં રંગ પૂરી નાખવાનો રહેશે ત્યાર પછી હવે તમારે જે સમજવાનું છે એ જોઈએ ચલો જુઓ ત્યાર પછી હવે આપણે સંખ્યાને તમે લોકો ધોરણ 4 માં શીખી ગયા છો કે કઈ રીતે આપણે સંખ્યા છે શબ્દમાંથી અંકમાં અંકમાંથી શબ્દમાં અને સ્થાન કિંમત આટલી વસ્તુ તમે જો લોકો જોઈ ગયા છો પરંતુ ત્યારે આપણે કઈ તો કે 4 અંકની સંખ્યાને આપણે શબ્દમાં લખતા શીખાતા 5 અંકની સંખ્યાને શીખાતા પરંતુ હવે તમારે જ્યારે આવશે તો લાખ 10 લાખ એ લાખ સુધી નહીં 10 લાખ સુધીની આપણે સંખ્યાને હવે શીખવાની છે તો જુઓ તમારા પેજ નંબર 8 પર તમને નીચે મણકા ઘોડી આપેલી છે અને ઈ સંખ્યાને અંકમાં પણ લખવાની છે અને શબ્દમાં પણ લખવાની છે તો પહેલા તો સંખ્યા આપણને ખબર છે નહીં તો બોલશું સંખ્યા કઈ થશે જુઓ જોઈ અહીંયા આપણે પહેલા લખી લઈએ કે અંક ચલો એકમના સ્થાન પર શું છે કાંઈ નથી તો 0 દશકના સ્થાન પર તો કે 1 2 3 4 5 6 7 અને 8 તમને ખબર છે કે મણકા ઘોડી છે હું પેપરમાં તો ક્યારે નથી પૂછ્યું પરંતુ તમે એકમ દશક અને શો હજાર 10000 ઈ સ્થાન સમજાય એટલા માટે હું તમને આ સમજાવું છું આ વસ્તુ છે ઈ શું છે તો
તો કે તમને ખબર પડે કે એકમના સ્થાન ઉપર કઈ રીતે અંક મૂકવો, દશકના સ્થાન ઉપર હજાર કે કઈ રીતે મૂકવા, એના આધારે તમે અંકને શબ્દમાં કઈ રીતે બોલી શકો એ સમજવા માટે મેં તમને અહીંયા દોરી અને સમજાવું છું. જોજો ત્યાર પછી સો ના સ્થાન પર કેટલા છે? એક બે ત્રણ ચાર ને પાંચ. ત્યાર પછી હજાર ના સ્થાન પર એક બે ત્રણ ચાર પાંચ અને છ. દસ હજાર ના સ્થાન પર શું છે? એટલું તમને ખબર છે કે એકમ દશક સો હજાર અને પછી દસ હજાર આવે. તો કે દસ હજાર ના સ્થાન પર એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. ત્યાર પછી જુઓ લાખના સ્થાન પર. હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે દસ હજાર પછી તમારે શું આવશે? લાખની સંખ્યા આવશે કે એક બે ત્રણ ચાર. જુઓ જોઈએ, હવે લાખ છે, હજી એક વસ્તુ શીખવાની છે, અલ્પવિરામ મૂકવાના છે. તો કે તમે છઠ્ઠા ધોરણમાં આવશો ને ત્યારે તમારે સમજાશે કે અલ્પવિરામ છે એટલે ત્રણ આંકડા પછી શું કામ, પછી બે આંકડા પછી શું કામ મૂકવામાં આવે છે. કારણ કે એ એક આપણી ભારતીય પદ્ધતિ મુજબ છે, અંક લેખન જે છે ભારતીય પદ્ધતિ મુજબ એ મુજબ જોઈએ. એટલે કે ત્રણ અંક પછી અને પછી જે સંખ્યા આપણે લખો, અહીંયાથી તમે કરોડ સુધીની સંખ્યા લખશો તો બી તમારે અલ્પવિરામ બે આંકડા પછી મૂકતું જવાનું રહેશે. અહીંયા પછી જે બે આંકડા આવશે ત્યાં, ત્યાંથી જો મોટી સંખ્યા હોય તો પણ એ જ રીતે અંક લેખન કરવાનું રહેશે. તો શું થઈ સંખ્યા જુઓ, હવે તમારે વાંચવી કઈ રીતે? તો તમે જોશો એકમ દશક સો હજાર દસ હજાર પછી લાખ. તો અહીંયા શું બોલાશે? ચાર લાખ. હવે આ દસ હજાર ના સ્થાન ઉપર છે સાત, એનો મતલબ શું થયો? ખબર છે, આ છોતેર હજાર થયા. સાત અને છ ને ભેગા કરવા પડે કારણ કે દસ હજાર છે સંખ્યા. તો શું લેશું? ચાર લાખ છોતેર હજાર. સોના સ્થાન ઉપર શું છે? પાંચ, એટલે પાંચસો. દશક ના સ્થાન ઉપર શું છે? આઠ. દશક અને એકમ મતલબ કે તમે બે ભેગા કરો એટલે શું થશે? એસી. તો આને શબ્દમાં કેમ લખાશે? ચાર લાખ છોતેર હજાર પાંચસો ને એસી. સમજાણું? એવી જ રીતે તમને બીજું આપેલું છે બાજુમાં, તો એ પણ તમને આ જ રીતે, પણ એમાં એકમના સ્થાન ઉપર પણ આપેલું છે. અને અહીંયા જો એક સંખ્યા વધી જાય હજી તો શું આવી જશે? દસ લાખ. જો હજી અહીંયા એક અંક વધારે હોત તો એ સંખ્યાને શું બોલાશે? ધારો કે અહીંયા ભણતા બોલીમાં બે હોત તો કે અહીંયા બગડો એક વધી જાત, તો એનો મતલબ શું થાય? ખબર છે, આ ભેગું બોલા ચોવીસ લાખ છોતેર હજાર પાંચસો ને એસી. હવે આપણે જોઈએ અંક શબ્દમાં તેમજ શબ્દને અંકમાં આપેલું છે તમારી સંખ્યા અને સ્થાન કિંમત છે, તો એ જોઈએ. રેડી? ચાલો હવે જોઈએ અંકમાં લખો. જે સંખ્યા તમને આપેલી છે એને આપણે શામાં લખવાની છે? અંકમાં. જોઈએ, હવે એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે એકમ દશક સો મુજબ તમે જુઓ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ. તો અહીંયા શું છે? લાખ. હવે લાખ હોય ત્યારે તમને ખબર હોવી જોઈએ સંખ્યા કેટલી થશે કુલ અંક. એક બે ત્રણ ચાર અને પાંચ અને છ. લાખમાં કુલ અંકની સંખ્યા કેટલી છે? છ. તો સાવ સિમ્પલ રીતે પહેલાં છે, જોજો જોજો લાખમાં તમને ખબર પડી ગઈ છ સંખ્યા છે, તો આપણે છ કેટલા જોઈએ? એક બે ત્રણ ચાર પાંચ અને છ. ડેસ મેં કરી લીધા, હવે હું એમાં અંક મૂકીશ એક પછી એક. જોજો પચાસ છે, છેલ્લી સંખ્યા શું કીધી? પચાસ. એનો મતલબ કે દશકના સ્થાન પર શું હશે? પાંચ હોય તો જ પચાસ થશે. પછી છે લાખ, પણ શું? સાત લાખ. હજાર છે કાંઈ નથી, તો હજારના એકમ દશક સોના સ્થાન ઉપર પણ કાંઈ નથી, હજારના સ્થાન ઉપર પણ કાંઈ નથી, અને દસ હજારના સ્થાન ઉપર પણ અહીંયા કાંઈ છે નહીં. ડાયરેક્ટ શું છે? લાખ. તો કેટલા લાખ છે? સાત. એનો મતલબ અહીંયા શું આવશે? સાત. તો આ સંખ્યા બની ગઈ તમારી કઈ ભેગી? સાત લાખ અને પચાસ. તો આખે આખી તમારી ખાલી જગ્યા થઈ ગઈ તૈયાર. રેડી? આ રીતે બીજું જોઈએ, પાંચ લાખ પાંચ હજાર પાંચ. હવે તમને ખબર છે છ સંખ્યા આવશે, તો તમે આમ કરી લેશો તો પણ ચાલશે. પહેલા બે ત્રણ ચાર પાંચ અને છ. છ સંખ્યામાં છેલ્લું એકમના સ્થાન પર શું છે? તો કે પાંચ હજાર પાંચ છે, મતલબ અહીંયા શું આવશે? પાંચ.
ત્યાર પછી અહીંયા 100 ના સ્થાન ઉપર કાઈ છે નહીં તો શું આવશે 10 ના સ્થાન ઉપર પણ 0 અને 100 ના સ્થાન પણ 0 ત્યાર પછી અહીંયા છે 5000 તો 1000 ના સ્થાન ઉપર શું આવશે 5 એકમ દશક 100 ને 1000 ત્યાર પછી છે લાખ તો 10000 ના સ્થાન ઉપર શું આવશે 0 અને લાખ ના સ્થાન ઉપર આવશે 5 તો અહીંયા શું બનશે સંખ્યા અલ્પવિરામ તમને ખબર છે 3 અંક પછી અલ્પવિરામ હોવો જોઈએ પછી તમારે 2 અંક પછી અલ્પવિરામ હોવો જવાબનું તો શું સંખ્યા બની ગઈ 550000 સોરી 505005 બની ગઈ સંખ્યા તમારી ત્યાર પછી 854000 તો એ બનાવીએ ચાલો 800000 પછી 1000 ના સ્થાન પર કીધું છે શું છે 54 અને 100 ના સ્થાન પર કાઈ નથી 0 ના અને દશક ના સ્થાન પર કે એકમ ના સ્થાન પર કાઈ છે નહીં મળી ગઈ 854000 એવી જ રીતે 362016 તો શું આવશે 300000 કેટલા 62016 મતલબ 100 ના સ્થાન પર 0 અને દશક ના સ્થાન પર ને એકમ ના સ્થાન પર શું આવશે 1116 હવે 19,20,002 તો શું કરશો તમે 19,00,000 લેખા 20,000 20,000 ના સ્થાન પર 20 100 ના સ્થાન પર કઈ છે અહીંયા 200 કે 300 એવું કઈ કીધું છે નહીં તો 20,000 અને 100 ના સ્થાન પર 0 અને પાછળ છે 2 એનો મતલબ દશક ના સ્થાન પર પણ શું છે 0 એકમ ના સ્થાન પર શું આવશે 2 તો શું બની સંખ્યા 19,20,002 આ રીતે તમે કોઈ પણ શબ્દને અંકમાં લખી શકો સાવ સહેલી રીતે લખી શકો તમને ખબર હોવી જોઈએ કે લાખમાં 6 અંક જોશે 10 લાખ હોય તો એમાં 7 અંક આવે 1000 હોય તો 3 આંકડા આવે 4 આંકડા આવે સોરી એ રીતે તમે કરો તો તમારે સાવ સહેલું પડે હા આવડતું હોય તો ન તો કાંઈ વાંધો નહીં તો તમારી રીતે પણ તમે લખી શકો પણ જો ક્યારેક કન્ફ્યુઝન થાય તો તમે આ રીતે પણ લખી શકો સંખ્યાને પછી મૂકી દેવાની એકમ દશક શો મુજબ એટલે તમારી આખી સંખ્યા બની જશે ત્યાર પછી જોઈએ આપણે અંકને શબ્દમાં લખવાનું ચલો હવે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એને તમારે જો શબ્દમાં લખવાનું કે તો કઈ રીતે તો તમને શું આવશે એમ ખબર છે તમે શું કરશો એકમ દશક શો હજાર 10000 અને પછી લાખ તો અહીંયા લાખ આવી મતલબ આ લાખ ના સ્થાન ઉપર 4 છે તો એનો મતલબ શું થશે 400000 હજાર કેટલા છે 40000 500 ને 700 ના સ્થાન ઉપર 5 એટલે એનો મતલબ 500 અને એકમ ના સ્થાન ઉપર 7 આ રીતે શબ્દમાં લખાઈ જશે બીજું લખીએ ચાલો એકમ દશક શો હજાર 10000 અને લાખ તો 6,00,000 9,000 800 પછી 70 ત્યાર પછી લખીએ શું થશે 35,00,000 હજાર ના સ્થાન ઉપર શું છે 5 તો 5,000 35,00,000 5,000 686 થશે છેલ્લું જોઈએ 67,00,000 22,022 67,00,000 તો તમે આ રીતે અંકને શબ્દમાં લખી શકો કોઈ પણ સંખ્યા આપેલી હોય એવું નથી કે બુકમાં જે આપી છે એ જ તમને દીધી પરીક્ષામાં પૂછે તમને કોઈ પણ સંખ્યા આપે તમને લાખ 10,00,000 સુધીની
સંખ્યામાંથી શબ્દોમાં લખતા તેમજ શબ્દોનું આપેલું હોય તો અંકમાં લખતા તમને આવડવું જોઈએ. ત્યાર પછી જે છે સ્થાન કિંમત છે તેમજ જોડકા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.